ઉપરવાસના વરસાદને કારણે માધવપુર વિસ્તારમાં ભરપૂર પાણીની આવક થઈ છે, જેને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે, તેમજ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। માધવપુર કેળ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા સામરડા, શર્મા, ઘોડાદર, મંડેર, કળશ અને બગસ્તા સહિતના અનેક ગામોનો રસ્તો બંધ થઈ જતા આ ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તો માધવપુરના મોટા ઝાપા વિસ્તારમાં 2-2.5 ફૂટ જેટલા પાણીનો ભરાવો થયો છે, તેમજ રામદેવજી મંદિર, હનુમાન મઠી, મેળા ગ્રાઉન્ડ અને ગણેશ ધારા વિસ્તાર સહિતના રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે। માધવપુરની આ સ્થિતિને લઈને જનજીવન ખોરવાઈ રહ્યું છે। પછી ભાઈ માધવપુર ગેટ 1983 પછી આ પ્રથમ વખત એવું પાણી જોવા મળ્યું છે। આવું પાણી કોઈ દિવસ નથી જોયું, એટલો ભયંકર પાણી આવ્યું છે। વરસાદ પણ એટલો પડ્યો છે કે એની કોઈ સીમા નથી। અત્યારે 2 દિવસ પહેલાં 18-19 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો અને એટલું પુષ્કળ પાણી આવ્યું હતું, ગામોમાં અને દુકાનોમાં પાણી ગઈ ગયું અને પાણી ઉતરવાની શરૂઆત થઈ તો ફરીથી પાછું પાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે અને પાણી પાછું હવે ચાલુ જ છે વધવાનું, ક્યાં સુધી વધશે ખબર નથી। આ દરમિયાન પોરબંદર કલેક્ટર મામલતદાર દ્વારા પૂરતા પ્રયાસો કરી લોકોને રેસ્ક્યુ કરી એનડીઆરએફની ટીમ પણ આવી ગઈ છે અને બધાને હાઈસ્કૂલમાં અને અલગ અલગ જગ્યાએ વ્યવસ્થિત એમને જમવા ખાવા પીવાની વ્યવસ્થા કરી આપી છે અને તંત્રએ ખરેખર બહુ વ્યવસ્થિત કામગીરી કરે છે અને લોકોની જાનમાલને કોઈ નુકસાન નથી, એના માટે સતત પ્રયત્નશીલ છે આવા વરસાદની અંદર પણ। અને હવે અત્યારના આજુબાજુના લગભગ કોઈ ગામ એવું નહીં હોય કે એક ગામથી બે ગામ બીજે ગામ જઈ શકાય, એટલું પાણી ભરાઈ ગયું છે। અને માધવપુરમાં અત્યારે ખૂબ જ પાણી છે, પાણી દુકાનોમાં ઘૂસી ગયા છે, જાય છે અને હજી પાણીની આવક ચાલુ છે, પરિસ્થિતિ ક્યાં પહોંચશે કોઈ ખબર નથી। અને